વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયનો YouTube ચેનલમાં હું તૃપ્તિ વેલંદી આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 અને વિષય હિન્દી પેજ નંબર આપણે 32 પહોંચ્યા છીએ. તો ચાલો 32 નંબરનો પેજ ખોલો, પેન્સિલ ઇરેઝર પાસે રાખો અને સુંદર અક્ષરે લખવા પ્રયત્ન કરો. ચાલો તો પહેલા ચિત્રમાં શું છે શરૂઆતમાં જુઓ. ઋષિનું ચિત્ર છે અને ઋષભનું છે. ઋષિ એટલે ઋષિ, ઋષભ એટલે બળદ. બરાબર, આ બે જે શબ્દ છે એ તમારે તમારી બુકની અંદર 3-3 વાર લખવાના છે જેથી એનું ગુજરાતી પાકું થઈ જાય. અહીંયા જે રૂ ટપકા કરી નાખ્યો છે એ ઘાટો કરવાનો છે, અહીંયા પણ જે રૂ આપ્યો છે એ ઘાટો કરવાનો છે. પછી તો કે અહીંયા જે ડોટ્સ વાળા રૂ છે ટપકા કરેલા એ બધા ઘાટા કરો, એના જેવા જ રૂ અહીંયા 3-3 વાર લખવાના છે સરસ અક્ષરે. પછી આપો જરા કેમ થશે કે આવો તો કે બારાક્ષણીમાં આવતો નથી, બારાક્ષણીમાં નથી આવતો, પણ છતાંય આપણે આના શબ્દ બને છે. આપણે બોલવામાં પણ ક્રુ રૂ એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આ કક્કો જેમ આપણે આગળ લખ્યા કક્કા એવી જ રીતે લખવાનો છે. જો અહીંયા તમને લખેલો બતાય પણ છે, જે ટપકા વાળો છે એ ઘાટો કરવાનો છે ને નીચે બે લાઈન લખવાની છે. જેવી રીતે ઋષિને હું ભૂલી આપણે એવી રીતે કપો પણ આવી રીતના લખવાનો છે. પણ કેવું કરવાનું છે? ક્રુ ક્રુ કરવાનું છે, ઊંધું કરવાનું. આવો કક્કાની અંદર છે નહીં, પણ રૂ જો રૂ નું ઉચ્ચારણ કરવું હોય તો આવી રીતના રસવાઈ દેખાય કરાય, તો આવી રીતના ક્રુ થાય. ક્રુ બોલશો એટલે રૂ એની મેળાએ બોલાઈ જશે. એટલે આ બધા શબ્દો ક્રુ વાળા, રૂ ને જોડીને જોડાયેલા શબ્દો છે. તો ચાલો તમારે આવી જ રીતના કપો લખી નાખવાનો છે. હવે પેજ નંબર ખોલો 33. 32 અને 33 નંબરનો પેજ આપણે કરીશું. બરાબર, તો જો 33 નંબરના પેજ ની અંદર પણ એવું જ છે, તમારે જે 8 શબ્દો આપ્યા છે એ ટપકા કરેલા છે, એ ઘાટા કરવાના છે અને બે વાર લખવાના છે. તમે બુકમાં પણ જોઈ શકો છો. હવે તમે બીજા 3 આવ્યા એટલે તમે હવે બતાવી કે આ ખબર પડી જાય કે આમ કરવાનું છે. તો ચાલો આ જે શબ્દો ઘાટા કરો છો એ બોલતા જવાના છે, લખતા જવાના છે. કૃપા વૃથા, જો આવા નામ તમે સાંભળ્યા હશે, વૃથા, ધૃણા, દૃશ્ય, તૃણ, અમૃત અને નૃપ. નૃપ એટલે રાજા થશે. કદાચ પરીક્ષામાં ગુજરાતી પૂછે તો આપણને આવડે. હવે ચાલો આ બી છે એ હું તમને સમજાવું છું અને બુકમાં કરાવું છું, જોતા જાઓ. ચલો અહીંયા શું ગોતવાનું છે? વચ્ચે રાઉન્ડમાં રૂ આપેલો છે તો ગોતવાનું શું હોય? રૂજ. તો આપણે ઉપરથી શરૂઆત કરી, આ શું છે? ઇમલી. તો એમાં રૂ છે નથી તો કઈ નથી કરવાનું. આ શું છે? ઋષિ. તો હા, તો આમાં રૂથી ચાલુ થઈ જાય, રાઈટ કરો. પછી છે અનાર, તો એમાં રૂ આવ્યો નહીં. પછી ઝરના, તો નહીં. પછી ઋષભ, તો કે છે હા ઋષભ એટલે બળદ, પેલો અક્ષર રૂ આવ્યો. પછી છે રૂજુ, તો એમાં રૂ આવ્યો, તો કે છે હા. તો કેટલી વાર તમે રાઈટ કર્યું? 1, 2 અને 3. જો ત્રણેય આ જે શબ્દો છે એની પાસે જે ખાનું આપ્યું છે એમાં તમારે રાઈટ કરવાનું છે. હવે બાજુનું ચિત્ર જુઓ. આવી રીતના કરીએ અને તમને બાજુમાં આપ્યું છે તો આવી રીતે શું કરવાનું છે કે તમારે શબ્દ બનાવતા શીખવાનું છે. રૂમ અહીંથી લેવાનું અને એક અક્ષર અહીંથી લેવાનું છે. એરો કરીને બતાવ્યો છે રૂ શી. જો એક નમૂનો ઉદાહરણ આપ્યું છે. પછી શું લખશું? રૂ તું. ચાલો અહીંયા આપણે લખી નાખીએ રૂ તું. પછી રૂ જુ. હવે કયો શબ્દ બનશે? રૂ જુ. બરાબર, પછી બનશે રૂ મણ. ચાલો એક એક ખાનામાં એક શબ્દ લખવા માંડો. રૂ કરવો કરવો અઘરું છે, શીખશો તો સહેલો છે. રૂ શભ, ઋષભ એટલે બળદ. પછી રૂ ચાર. ચાલો આ થઈ ગયા આપણા અહીંના જે શબ્દો છે, પાંચે પાંચ લખવાના હતા, એક લખેલો આપ્યો છે તે. હવે જો નીચેનો પ્રશ્ન શું છે ચિત્ર વાળો, તો કે છે ચિત્ર ઓળખો અને તેનું નામ લખો. હવે તમને શું આપશે પરીક્ષાની અંદર? ચિત્ર આપ્યા હોય, કાઉસ પણ આપ્યો હોય, પણ તમારે એનું સાચું નામ શોધી અને ખાનામાં લખવાનું હોય છે. તો ચાલો પેલું ચિત્ર શેનું છે જુઓ. છે દાઢી વાળા છે, જો કપ ધરી બેઠા છે, તો એને આપણે શું કહીશું? ઋષિ. તો ચાલો લખો ઋષિ, માથે માત્રા કરવાની ભૂલવાની નથી. પછી બળદ નું ચિત્ર છે તો એને હિન્દીમાં શું કહેવાય? ઋષભ.
પછી છે મોરલી વગાડે છે, જો માથે પીછું છે અને સરસ મજાના પગ આમ રાખીને ઊભા છે, તો આ કોણ છે? જો તો ખરા બધાને પ્રિય કોણ? શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ. તો જો આમાં ક્રુ આવી રીતે લખવાનું ને, એટલે અહીંયા ઋનો ઉચ્ચારણ થાય છે, બરાબર. પછી છે જો માથે મુગટ રાખ્યો છે અને કમરે બે હાથ રાખીને ઊભા છે, તો એ કોણ છે? તો કે છે રાજા છે. તો રાજાને શું કહીશું? નૃપ. નૃપ એટલે રાજા, બરાબર. અહીંયા આપણા પેજ નંબર 32 અને 33 પૂરા થયા. હવે પેજ નંબર 34 હું તમને સમજાવી દઉં છું. આમાં તમારે શું કરવાનું છે સમજી લો. ચલો, ઋષભ એટલે બળદ, ઋષભ એટલે બળદ, ઘાટા કરી નાખો, લખી નાખો. અહીંયા જ્યાં રૂ છે ને બળદ ની અંદર, રૂ જેટલા એ રાઉન્ડ કરી નાખો. જો બુક માં પણ મેં તમને બતાવ્યું છે કરેલું, ચાલો એવી રીતના કરી નાખો. પછી જુઓ આ નૌકા છે, તો નૌકા એટલે હોળી, નૌકા એટલે હોળી, ત્રણ વાર લખ્યું છે ને, તો આપણે પણ આ શબ્દ ને ત્રણ વાર લખીશું. એટલે ટોટલ કેટલા શબ્દ થશે આજના લખવાના? ચાર, બરાબર. ચારે ચાર ગુજરાતી સાથે લખવાના છે. પછી જો અહીં જે ટપકા કર્યા છે અડાડવાના છે, અને ચિત્રમાં તમારે મેણિયા કલર નો રંગ પૂરવાના છે મનગમતા. મેં બતાવ્યું છે એવા જ કરવાના નહીં, પણ કરવાનું આવે જ રીતના. આ ખાલી ઉદાહરણ જોવાનું છે. પછી તમને એમ થાય કે આ કલર મારે રૂધિયા કરવો છે, આ હોળકી નો કલર મારે લાકડા કલર કરવો છે, તો તમે કરી શકો છો, બરાબર. એટલે તમને જેવી રીતના ઠીક લાગે એવી રીતના અહીંયા કલર પૂરી લેજો, અને પેજ નંબર 34 સુધી બધાને પૂર્ણ હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અ થી ઋ સુધીના શબ્દો ને ગુજરાતી શીખીશું. અસ્તુ.